अस्सलाम वालेकुम बाळको, आपणे धोरણ 3 માં અગાઉ આપણે વાક્યોનું બહુવચન કરતા શીખી રહ્યા હતા, બરાબર છે? તો આપણે 11 સુધી કર્યું હતું. હવે આગળ 12 નંબર તો જુઓ, સફરજન છે તો ધીસ ઇઝ એન એપલ. શું લખેલું છે? ધીસ ઇઝ એન એપલ એટલે કે આ સફરજન છે. તો શું થશે? ધીસ પછી ઇઝનું આર, પછી એ ડબલ પી એલ ઈ એપલ, અને પાછળ શું લાગશે? એસ લાગશે, બરાબર છે? તો ધીઝ આર એપલ્સ એટલે કે આ સફરજન છે. પછી જુઓ, ધેટ ઇઝ એ ટોમેટો. તો ધેટનું શું થશે? ધોસ થશે. ઇઝનું આર થશે, અને ટી ઓ એમ એ ટી ઓ ઈ એસ ટોમેટો. શું થશે? ધોઝ આર ટોમેટોઝ એટલે કે આ ટામેટા છે. પછી જુઓ શું છે? તો ધેટ ઇઝ એન એક્સ એટલે કે કુહાડી, બરાબર. તો ધોઝ આર એક્સિસ. શું થશે? ધોઝ આર એક્સિસ, બરાબર છે. પછી જુઓ આગળ, ધેટ ઇઝ એન એન્જિન. શું છે? ધેટ ઇઝ એન એન્જિન. તો આપણે શું લખીશું? ધોઝ આર એન્જિન, ઈ એસ, બરાબર છે. તો આ રીતના એટલે કે આ પેલા એન્જિન છે. તો આ રીતના તમારે અગાઉ આપણે તમે 11 સુધી લખ્યા હતા, તો આ 12 થી 15 સુધીના આ વાક્યો પણ તમારે નોટમાં એ જ રીતના લખવાના છે. પછી જુઓ આગળ પ્રશ્ન 1. તો પ્રશ્ન 1માં શું છે કે નીચે આપેલા વારના નામ અંગ્રેજીમાં લખો. તો અહીંયા તમારે સ્પેલિંગ લખવાના છે, બરાબર છે. કે જુઓ શુક્રવાર, તો શુક્રવારને અંગ્રેજીમાં શું કહેવાય? ફ્રાઈડે કહેવાય, એફ આર આઈ ડી એ વાય, ફ્રાઈડે. ફ્રાઈડે એટલે શુક્રવાર. તો એ જ રીતના આગળ બુધવાર જુઓ, 1 નંબરમાં શું છે? બુધવાર. તો બુધવારને શું કહેવાય? વેનસડે કહેવાય. તો જુઓ અહીંયા નીચે જવાબ આપેલા છે કે ડબલ્યુ ઈ ડી એન ઈ એસ ડી એ વાય, વેનસડે. વેનસડે એટલે કે બુધવાર. પછી શનિવાર, તો એસ એ ટી યુ આર ડી એ વાય, સેટરડે. સેટરડે એટલે શનિવાર. પછી મંગળવાર, તો ટી યુ ઈ એસ ડી એ વાય, ટ્યુઝડે. ટ્યુઝડે એટલે કે મંગળવાર. પછી ગુરુવાર, તો ગુરુવારને શું કહીશું? થર્સડે કહીશું. શું કહીશું? થર્સડે. તો ટી એચ યુ આર એસ ડી એ વાય, થર્સડે. થર્સડે એટલે કે ગુરુવાર. પછી રવિવાર, તો એસ યુ એન ડી એ વાય, સન્ડે. સન્ડે એટલે રવિવાર. પછી સોમવાર, તો એમ ઓ એન ડી એ વાય, મંડે. મંડે એટલે સોમવાર. તો આ રીતના આપણે વારના નામ લખવાના છે. તો તમે નોટમાં કેવી રીતના લખશો? તમારે નોટમાં આ પ્રશ્ન 1, એ પ્રશ્ન તમારે નોટમાં 2 વખત લખવાનો છે. કેટલી વખત? 2 વખત. તો તમારે આ ગુજરાતી નામ લખવાનું, એની સામે તેનો સ્પેલિંગ લખવાનો. આ બુધવાર છે, તો બુધવારમાં તમે એનો સ્પેલિંગ લખશો કે ડબલ્યુ ઈ ડી એન ઈ એસ ડી એ વાય, બુધવાર. તો વેનસડે. પછી શનિવાર, તો શનિવારના સામે તેનો સ્પેલિંગ એસ એ ટી યુ આર ડી એ વાય, બરાબર છે. આ રીતના તમારે એની સામે તેનો સ્પેલિંગ લખીને આ 2-2 વખત લખવાનું છે. એ તમારું હોમવર્ક છે. તો દરેક બાળક ધ્યાન રાખે કે હોમવર્ક શું છે, અને તમારે સારી રીતના સારા અક્ષરે હોમવર્ક કરવાનું છે.